कोविड-19 ना महामारी मा लॉकडाउन दरमियान पुरवठा तंत्र ने सरकार मान्य संस्थाना जे दुकान मालिकों ने मिली भगत मा आचरवामां आवी रहेला भ्रष्टाचार नी तपास योजवा अंतर्गत वन नेशन वन रेशन योजवा अंतर्गत नॉन एनएफएसए कार्ड धारकों ने फरीथी एनएफएसए मा काम करवा बाबते जिला कलेक्टर आवेदन पत्र अपायुं छे। शिव भक्ति भीम शक्ति मायोरिटी फाउंडेशन द्वारा आवेदन पत्र आपवानी साथे जिला कलेक्टर कचेरी नारेबाजी कराई बेनर पण बतावामां आव्या। सुरेश सोनवणे शिव शक्ति भीम शक्ति मायोरिटी फाउंडेशन द्वारा आक्षेप करता जणावामां आव्यो के अगाउ पण आ मुद्दे लेखितमां फरियाद कराई छे, તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય થયો નથી, જેથી યોગ્ય નિર્ણય કરવામાં આવે અથવા તો ફરીથી આ મુદ્દે રજૂઆત કર્યા છે અને આ સાથે જો યોગ્ય ન્યાય ન મળે તો ગાંધીજીના માર્ગે ચોંકાવનાર કાર્યક્રમ આપવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। આજે દલિત મુક્તિ સેના સુરેશ્વર જિલ્લા અને શિવશક્તિ ભીમશક્તિ માયોરિટી ફાઉન્ડેશનના નેજા હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબના અમે રજૂઆત કરવા આવ્યા છે કે લોકડાઉન દરમિયાન સરકારશ્રી દ્વારા જે અનાજ વિતરણના ધ્યેયધોરણ નક્કી કરવામાં આવેલા તે મુજબ અમારા ગરીબોને શ્રમિકોને મજદૂરોને કામદારોને મધ્યમવર્ગીય લોકોને રાશન મળેલ નથી। જે પણ કંઈ રાશન મળેલ છે સરકારશ્રીની ગાઈડલાઇન વિરુદ્ધ જો સરકારશ્રી 3.5 કિલો ઘેવું ચાવલ ખાંડ તેલ મીઠું બધું આપવાની વાત કરેલી, પરંતુ સરકારી રાશન કાર્ડના માલિકો અને પુરવઠા તંત્રના અધિકારીઓ દ્વારા મિલીભગતમાં અમારા ગરીબોને ફકત ને ફકત અડધો કરતાં પણ ઓછું અનાજ મળેલ છે। જે લોકો પાસે આધાર કાર્ડ હતું આધાર કાર્ડ પર પણ લોકોને અનાજ વિતરણની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ, પરંતુ કેટલાક લોકોને રાશન આધાર કાર્ડ પણ મળેલ નથી। જે કંઈ પરપ્રાંતિય કામદારો હતા એ ભૂખના લીધે અહીંથી ગામ જતા રહ્યા, શાના માટે કે સરકારશ્રી દ્વારા ધ્યેયધોરણ મુજબ કામદારોને મજૂરોને શ્રમિકોને રાશન મળ્યો નથી। અને અમને પાકી ખાતરી છે કે આમાં હજારો ટન માલ બારોબાર કેટલીક મિલોમાં વેચાઈ ગયો છે, જેના દાખલાઓ આજે રોજેરોજ છાપવામાં આવે છે। ગઈકાલે અમદાવાદનું છાપવામાં હતું, ગઈકાલે આપણા નવસારીમાં છાપવામાં હતું કે કોઈ લક્ષ્મી ફ્લોર મિલ અને એવા કેટલીક ફ્લોર મિલો છે કે જ્યાં ગરીબોનો મોડામાંથી નિવાલો છીનવી આ રાશન કાર્ડ રાશનના માલિકોએ સરકારી રાશનના માલિકોએ અને પુરવઠા તંત્ર અધિકારીઓએ બહુ મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે, તેની તપાસ કરવા માટે આજે કલેક્ટર પાસે અમે આવ્યા છે। અને આ કલેક્ટરશ્રી જો તત્કાળ તપાસ નહીં કરશે તો સમસ્ત લોકો રસ્તા પર આવશે, અને જે લોકો પાસે રાશન કાર્ડ છે એપીએલ છે બીપીએલ છે એપીએલ 1 એપીએલ 2 એનએસએફ અને એનએસઆઈના જે રૂલ છે એ તમામ રૂલને એ કરી કેન્દ્ર સરકારે જે વન રેશન વન નેશનની વાત કરી છે વન નેશન વન રેશન, તો તમામ લોકોને વન નેશન વન રેશન મળવા જોઈએ। હાલ લોકો મરી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે બેકારીને બેરોજગારીને લીધે। સરકાર તરફ અમારી માગણી છે કે તત્કાલ વ્યક્તિદીઠ 7,500 રૂપિયા માસિક ભથ્થા લોકોને આપવામાં આવે, જેથી લોકો આ આત્મહત્યા તરફ નહીં વળે અને પોતાના પરિવારની રક્ષા કરે। જો સરકાર અમારી માગણી પર આ કામ કરશે તો ચોક્કસ તમામ જનતા રસ્તા પર આવશે અને સરકારને ઉખાડીને ફેંકી દેશે। જય હિન્દ જય ભીમ।